કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે લેવાવાની છે તેમાં જે ગુજરાતી વિષય છે કે જેનું પ્રશ્નપત્ર ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવાર એટલે કે આવતીકાલ લેવાવાનું છે તેનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ પ્રશ્નપત્ર કુલ ચાલીસ ગુણનું રહેશે અને કુલ બે કલાકનો સમય છે સવારે આઠ વાગે તમારે પરીક્ષા આપવા માટે પેપર આપવા માટે જવાનું છે અને દસ વાગ્યા સુધી તમારું આ પેપર રહેશે મિત્રો ધોરણ ચારના ગુજરાતી વિષયની જે પરીક્ષા છે તેની સારામાં સારી તૈયારી કરવા માટે સંપૂર્ણ અને સચોટ તૈયારી કરવા માટે થઈ અને આપણે એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર તમે એવા મોસ્ટ પી પ્રશ્નો મળશે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય અને અસાઇનમેન્ટના અભ્યાસથી તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ગુજરાતી વિષયનું જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું આ અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેના ઉપર ક્લિક કરી અને તમે અસાઇનમેન્ટની જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકશો ચાલો તો જોઈએ આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા વાક્યોમાં શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વાક્યો સીધે સીધા આપી દીધા છે અને આપણે વચ્ચે જગ્યા છોડવાની છે બે શબ્દ વચ્ચે જ્યાં પણ જગ્યા આવતી હોય ત્યાં આપણે જગ્યા છોડવાની છે અને વાક્યને ફરીથી લખવાનું છે તો પહેલું વાક્ય આ પ્રમાણે આવશે કહે ટામેટું મને ફ્રિજમાં બહુ ઠંડી લાગે છે બીજું વાક્ય મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી ત્યાર પછી ત્રીજું વાક્ય દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી ચોથું વાક્ય આના કરતા હતા ડાળ પર અડકો દડકો પાંચું વાક્ય અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા અક્ષરમાંથી ઉદાહરણ મુજબ નવા શબ્દ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક છે તો વા વ અણ ર અને તો અહીંયા બનશે વાવ રણ તાર વાર અને તાવ ત્યાર પછી છે સ ર ફ ન તો અહીંયા બનશે રસ ફર જન નર અને રજ ત્યાર ક તો બનશે કર કદ રસ દર અને દસ ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તેમાં પેલો સવાલ ફ્રિજમાં રહેલા શાકભાજી કે ફળ શું વાતો કરતા હશે તો જવાબ આવશે ફ્રીજમાં રહેલા શાકભાજી કે ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છે એની વાતો કરતા હશે તેઓ ફ્રીજમાંથી ક્યારે બહાર નીકળશે તેની વાતો કરતા હશે બીજું હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય હવે પછી હું કોઈને ટમેટું કાપતા જોઉં ત્યારે મને થાય કે બિચારું ટામેટું ફ્રીજમાં ઠંડીથી દુઃખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું એને તો ક્યાંય સુખ જ ના મળ્યું ત્રીજો સવાલ ટમેટાને ઠંડી લાગે લાગી ત્યારે તેને શું યાદ આવ્યું ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યો ત્રીજું ટામેટાને ઊંઘમાંથી કોણે ઉઠાડ્યો હતો શા માટે ટામેટાને ઊંઘમાંથી પોલીમાસીએ ઉઠાડ્યો હતો રવિવારનો દિવસ હતો ટોમને રજા હતી આજે ટોમને બહારની દિવાલ પર રંગવાની હતી પોલીમાસીએ ચૂનો અને પીછી તૈયાર રાખ્યા હતા આજે ટોમે તે કામ પૂરું કરવાનું હતું ચોથો સવાલ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું કેમ લાગ્યું ટોમને પોલીમાસીએ ખૂબ મારી અને જગાડ્યો પોલીમાસીએ બૂમ મારી અને જગાડ્યો ટોમ આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો તેણે માસીના હાથમાં ચૂનો કરવાની મોટી પીછી અને બાજુમાં પડેલી ચૂનો ભરેલી ડોલ જોઈ પોલીમાસીનું આ રૂપ અને વસ્તુઓ જોઈ ટોમને પોતાના ઉપર આફત આવવાની છે એવું લાગ્યું મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તમારી શરૂ થવા જઈ રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અસાઇનમેન્ટના અભ્યાસથી તમે પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી શકશો સારામાં સારી મહેનત કરી શકશો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ આ મોસ્ટ આઈએમપી પ્રમાણેના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે

તો વાક્ય બનશે અક્ષય ઊંઘી રહ્યો છે બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તો તમારી સાથે જમવું પણ ગમે પછી અલ્પ વિરામ પપ્પા પછી ઉદગાર ચિહ્ન પણ તમે તો હોતા જ નથી તો આવી રીતે આપણે આમની અંદર યોગ્ય વિરામ ચિહ્નો મૂકી શકીએ વાક્ય કયા કાળમાં છે તે જણાવો આવતીકાલથી મારી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તો આ વાક્ય છે તે ભવિષ્યકાળમાં છે ત્યાર પછી ડ આપેલા વાક્યોમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે તેમને છૂટા પાડી અને સાચું વાક્ય બનાવો તો ભાવે મીઠાઈ અને ફરસાણ પપ્પાને મમ્મીને તો પપ્પાને ફરસાણ ભાવે અને મમ્મીને મીઠાઈ આપેલ વાક્ય આપેલ ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો મમ્મી ગુસ્સે થાય ખાલી જગ્યા કદી મારે નહીં મમ્મી ગુસ્સે થાય પણ કદી મારે નહીં પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં કરો જેના કુલ પાંચ માર્ક છે ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ છે રામ હનુમાનને સીતાના સમાચાર પૂછે છે રામને સમાચાર આપે છે છે કહે કે સીતા માતા તેમને ઓળખી ગયા અને રામના વિયોગમાં સીતા માતા દુખી છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલ ચિત્ર વિશે પાંચ છ વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે બરાબર મેળાનું ચિત્ર છે તો એના ઉપરથી આપણે આ રીતે પાંચ છ વાક્યો લખી શકીએ જો મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચી રહ્યો છે મદારી સાપનો ખેલ બતાવી રહ્યો છે એક બાળક ભિખારીને કશું કાપી રહ્યો છે નટ દોરડા ઉપર ચાલીને ખેલ બતાવી રહ્યો છે બાળકો ચકડોળમાં આનંદ માણી રહ્યા છે બે બાળકો રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા છે કેટલાક માણસો આઈસ્ક્રીમની દુકાન આગળ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે મીઠાઈની દુકાનેથી એક માણસ મીઠાઈ ખરીદી રહ્યો છે એક સ્ત્રી બંગડીવાળી પાસેથી બંગડી ખરીદી રહી છે આમ મેળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધી અને લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલું સિંહની બધાને બીક લાગે છે તો અહીંયા ભાવવાચક શબ્દ થશે બીક આખરે ખુશીનો દિવસ આવી ગયો તો અહીંયા ભાવવાચક શબ્દ થશે ખુશી ભારતીય ટીમની જીત થઈ તો અહીંયા ભાવવાચક શબ્દ થશે જીત એક બીકણ સસલી હતી તો અહીંયા ભાવવાચક શબ્દ થશે બીકણ બતકડું સાવ હતાશ થઈ જતું તો અહીંયા ભાવવાચક શબ્દ થશે હતાશ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો આ વિડીયો અને પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે તમારી અસાઇનમેન્ટ છે કે જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે